गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 11 साइंस बायोलॉजी मां मित्रों चैप्टर 20 जोई रहा छे। मित्रों आ पहला आ चैप्टर ना पहला भाग नी अंदर कंकाल तंत्र ना केटलाक अस्थियों विषे आपणे चर्चा करी। आजे बीजा भाग नी अंदर आपणे कंकाल तंत्र मां खोपरी अने अक्षीय कंकाल तंत्र विषे चर्चा करीशुं। तो मित्रों कंकाल तंत्र नी अंदर खोपरी नी अंदर 29 अस्थियो आवेला छे। केटला अस्थियो? 29। हवे आ खोपरी मा एक तो मस्तक ना अस्थि जे मस्तक पेटी बनावे अने जेनी अंदर मगज रक्षायेलू होय छे अने आ मस्तक ना बंधारण मा 8 अस्थि आवेला छे। चेहरो एटले के खोपरी ना वक्ष भाग नो जे चेहरा नी रचना करता कुल 14 अस्थि आवेला छे अने त्यार बाद द्वित अस्थि एटले के खोपरी नी नीचे नी बाजुए यू आकार नु अस्थि जेने द्वित अस्थि कहेवाय, जेने हायोइड तरीके पण ओळखीए छीए। त्यार बाद मध्यकर्ण ना अस्थि एटले के कान ना मध्यकर्ण ना अस्थि नो पण समावेश थाय छे अने एमा 3 अस्थिओ आवेला छे अने एमा मित्रो कुल 6 जोड़ એટલે સોરી 3 જોડ આવેલા છે એટલે કે કુલ 6 અસ્થિ આવેલા છે। તો આપણે સૌપ્રથમ પહેલા મસ્તકના અસ્થિઓની વાત કરીએ તો નીતની અંદર આ અસ્થિઓ કયા અયુગમાં એટલે કે એકી સંખ્યામાં આવેલા છે અને કયા અસ્થિઓ બેકી સંખ્યામાં આવેલા છે એ તમારે ખાસ તૈયાર કરવાના છે। હવે મસ્તકના બંધારણમાં 8 अस्थि आवेला छे एमा अग्र कपाली 1 मध्य कपाली जोड़मा एटले 2 आवेला छे बे बाजू संखक अस्थि ए पण 2 आवेला छे पश्च कपाली एटले पाछळनो भाग एनेमा 1 अस्थि आवेलू छे स्फिनोइड अस्थि 1 अने एम्थोइड अस्थि 1 એટલે આમ થઈ અને આપણે 2 ને 3 3 ને 2 5 5 ને 3 8 આ 8 અસ્થિઓ અગ્ર કપાલી મધ્ય કપાલી સંખક અસ્થિ પશ્ચ કપાલી સ્પિનોઇડ અને એમ્થોઇડ આ 8 અસ્થિઓ ભેગા મળી અને મસ્તકની રચના કરે છે જેથી મસ્તક પેટી બને છે અને આ મસ્તક પેટીની અંદર આપણું મગજ રક્ષાયેલું હોય છે। ત્યારબાદ મિત્રો ચહેરાના અસ્થિની વાત કરીએ તો ખોપરીમાં વક્ષ ભાગે ચહેરો આવેલો છે અને એની રચનામાં કુલ 14 અસ્થિ આવેલા છે એમાં હલાસ્થિ 1 નીચલું જડબું આ નીચલું જડબું જેને આપણે અધોહનુ તરીકે ઓળખીએ છીએ એ એક જ છે તે ઉપરાંત નાસાસ્થિ એ જોડમાં આવેલું છે તાલુકી એ પણ જોડમાં છે જાયગોમેટોક એ પણ જોડમાં નાસાસ્થિ કોન્ચી એ પણ જોડમાં અને લેક્રિમલ એ પણ જોડમાં આવેલું છે આ ઉપરાંત અનુરતા લુકીય એ પણ જોડમાં આવેલું છે। તો આમ હલાસ્થિ નીચલું જડબું નાસાસ્થિ તાલુકી જાયગોમેટોક નાસાસ્થિ કોન્ચી લેક્રિમલ અને અનુરતા લુકીય હવે 1 2 2 ને 4 6 6 ને 4 10 10 ને 2 12 12 ને 2 14 એટલે કુલ ચહેરાની રચનામાં કુલ 14 અસ્થિઓ આવેલા છે મિત્રો। હવે આની અંદર ચહેરામાં અયુગમાં અસ્થિઓ કયા એમ પૂછાય નીટમાં તો હલાસ્થિ અને નીચલું જડબું એ એક એક આવેલા છે। બીજું કે સામાન્ય રીતે ખોપરીમાં સૌથી મોટામાં મોટું અસ્થિ કયું તો એ નીચલું જડબું છે અને સૌથી મજબૂત અસ્થિ છે। પાછું કે ખોપરીમાં સૌથી મજબૂત અસ્થિ કયું તો એ નીચલું જડબું આ મજબૂત અસ્થિ ગણવામાં આવે છે। ત્યારબાદ દ્વિત અસ્થિની વાત કરીએ તો આ જે ખોપરી છે એમાં નીચેના ભાગે યુ આકારનું અસ્થિ આવેલું છે જેને હાયોઈડ યાદ રાખજો નીટ માટે અથવા એને દ્વિત અસ્થિ કહેવાય એ એક જ છે અયુગમાં। ત્યારબાદ મિત્રો ખોપરીની અંદર મધ્યકર્ણના અસ્થિનો પણ સમાવેશ કરવામાં આવે છે અને એ કુલ 3 જોડ
એટલે કે કુલ 6 અસ્થિઓ આવેલા છે અને એની અંદર હથોડી એરણ અને પેંગળું આ બધા બે બે અસ્થિ આવેલા છે અને બીજું મિત્રો કે આ ત્રણેય અસ્થિ ચલિત છે બરોબર અને તે ઉપરાંત અહીંયા નીચલું જડબું ચહેરાની અંદર એ પણ ચલિત છે યાદ રાખજો હથોડી એરણ અને પેંગળું આ ત્રણ છે અને આ 6 અસ્થિઓ ચલિત છે એમાં મિત્રો પેંગળું છે ને એ સૌથી કંકાલ તંત્રમાં સૌથી નાનામાં નાનું અસ્થિ છે એટલે તમારે નીટમાં કયું અસ્થિ સૌથી નાનામાં નાનું કયું અસ્થિ મોટામાં મોટું કયું અસ્થિ ચહેરામાં મોટું કયું અસ્થિ ચહેરામાં નાનું કયું અસ્થિ અયુગમાં કયું અસ્થિ બેકી સંખ્યામાં છે એ ખાસ યાદ રાખજો બરોબર તો આ રીતે ખોપરીમાં કુલ 29 એટલે 14 ના 8 કેટલા થાય 22 22 ને 23 23 ને 6 29 અસ્થિઓ ખોપરીનું નિર્માણ કરે છે ખોપરીની રચના કરે છે તો ખોપરીની રચનામાં મસ્તક ના અસ્થિ ચહેરા ના અસ્થિ દ્વિત અસ્થિ અને મધ્યકર્ણ ના અસ્થિ આવેલા છે હવે મિત્રો આને સામાન્ય રીતે ધ્યાન આપો કે જે ચહેરાના અસ્થિ છે એને યાદ રાખવા માટેની ટ્રીક તો હની ના તાજા યાદ રાખજો તાજા કોન આ કોન લે અનુ હલાસ ધ્યાન આપજો બરોબર એની શોર્ટ ટ્રીક આ બધા અસ્થિઓ કેવી રીતે યાદ રાખવા તો સામાન્ય રીતે હ ની ના તાજા બરોબર કોન લે અનુ એટલે આ શોર્ટ ટ્રીક છે એટલે કે ચહેરાના અસ્થિ તમારે યાદ રાખવા હોય તો હ એટલે હલાસ્થિ ની એટલે નીચલું જડબું ના એટલે નાસાસ્થિ તા એટલે તાલુકી જા એટલે જાયગોમેટોક પછી કોન કોન એટલે નાસાસ્થિ પંચી લેક્રિમલ લે એટલે લેક્રિમલ અને અનુ એટલે અનુ રતાલુકીય હવે મિત્રો અહીંયા અધોહનુ છે હમણાં આપણે જોયું અધોહનુ એટલે એને નીચલું જડબું કહેવાય અને એ નીચલું જડબું અધોહનુ એ ચહેરાનું સૌથી મોટામાં મોટું એને સાથે સાથે અક્ષીય કંકાલ તંત્ર એનું સૌથી મજબૂત અસ્થિ છે મિત્રો આ ખાસ યાદ રાખજો નીટ માટે કે અક્ષીય કંકાલ તંત્રનું સૌથી મજબૂત અને ચહેરાનું સૌથી મોટું અસ્થિ એટલે નીચલું જડબું જેને અધોહનુ કહેવાય ત્યારબાદ મિત્રો આપણે મધ્યકર્ણના અસ્થિમાં આપણે પેંગળું જોયું આ પેંગળું એ માનવ શરીરનું નાનામાં નાનું અસ્થિ છે આ ખાસ યાદ રાખજો ત્યારબાદ લેક્રિમલ આપણે આની વાત કરવાની છે આ લેક્રિમલ એ ચહેરાનું જોજો ચહેરાનું નાનામાં નાનું અસ્થિ છે આ લેક્રિમલ જ્યારે પેંગળું છે એ આખા માનવ શરીરનું નાનામાં નાનું અસ્થિ છે એટલે કયું માનવ શરીરનું નાનામાં નાનું અસ્થિ ચહેરાનું નાનામાં નાનું અસ્થિ એમાં મિક્સ ન થઈ જાય એનું ધ્યાન આપવાનું કે પેંગળું છે એ આખું માનવ શરીર અને એમાં નાનામાં નાનું અસ્થિ કયું તો પેંગળું અને ચહેરાનું અસ્થિ આપણને કીધું હોય તો લેક્રિમલ એ ચહેરાનું નાનામાં નાનું અસ્થિ છે બીજું આ ઉપરાંત મિત્રો આ જે અધોહનુ એટલે કે નીચલું જડબું છે એ ખોપરીનું એકમાત્ર ચલિત અસ્થિ છે આપણે આ મધ્યકર્ણના અસ્થિને બાકાત રાખીએ તો ખોપરીની અંદર ફક્ત એક જ અસ્થિ એવું છે કે જે હલન ચલન કરી શકે છે અને એ છે મિત્રો અધોહનુ એટલે અધોહનુ એ ખોપરીનું એકમાત્ર અસ્થિ છે બરોબર અને મધ્યકર્ણની અંદર હથોડી એરણ અને પેંગળું આ ત્રણેય ચલિત અસ્થિ છે એ પણ યાદ રાખજો બરોબર હવે ત્યારબાદ આપણે અક્ષીય કંકાલ તંત્રની વાત કરતા હતા મિત્રો તો અક્ષીય કંકાલ તંત્રમાં કુલ 80 અસ્થિ આવેલા છે
અને અક્ષીય કંકાલતંત્રમાં મિત્રો કુલ 1 તો કરોડ સ્તંભ પાંસળીઓ અને ઉરોસ્થિનો સમાવેશ થાય છે અક્ષીય કંકાલતંત્રમાં 1 તો હમણાં આપણે જોઈ ખોપરી બરોબર ખોપરીનો સમાવેશ થાય છે તે ઉપરાંત પૃષ્ઠ મધ્ય ભાગે આવેલો ભાગ કશેરુકાથી બનેલો જેને કરોડ સ્તંભ કહેવાય ત્યારબાદ 12 જોડ પાંસળીઓ જેને રીબ કહેવાય અને આ ઉપરાંત મધ્ય ભાગે વક્ષ મધ્ય ભાગે એક જ અસ્થિ આવેલું છે જેને ઉરોસ્થિ કહેવાય હવે કરોડ સ્તંભની વાત કરીએ તો કરોડ સ્તંભ પૃષ્ઠ મધ્ય અને લંબ અક્ષે ગોઠવાયેલું અને કુલ 33 કશેરુકાઓથી બનેલું પણ મિત્રો આ 33 કશેરુકામાં જે છેલ્લી બે કશેરુકા એટલે કે પાંચ જુઓ ત્રિકાસ્થિ અને પૂછાસ્થિ ત્રિકાસ્થિની 5 અને પૂછાસ્થિની 4 આ કશેરુકાઓ પુખ્ત અવસ્થાએ એકબીજામાં વિલીન થઈ જાય છે શું થઈ જાય છે વિલીન થઈ જાય છે જોડાઈ જાય છે અને માટે કરોડ સ્તંભની અંદર મિત્રો કુલ કેટલી કેટલા કશેરુકાઓ હોય છે 26 કશેરુકાઓ હોય છે આ યાદ રાખજો કે કરોડ સ્તંભની અંદર આમ 33 એટલે કે નાની બાલ્યાવસ્થામાં 33 કશેરુકાઓ હોય છે પરંતુ જ્યારે વ્યક્તિ પુખ્ત બને ત્યારે આ કરોડ સ્તંભમાં 26 કશેરુકાઓ બાકી રહે છે એટલે કે જે ત્રિકાસ્થિ અને પૂછાસ્થિ ત્રિકાસ્થિમાં 5 અને પૂછાસ્થિમાં જે 4 કશેરુકાઓ છે એ કશેરુકાઓ પુખ્ત અવસ્થાએ ભેગી થઈ અને એક જ કશેરુકાઓ ત્રિકાસ્થિની 1 અને પૂછાસ્થિની 1 એમ કશેરુકા બનાવે એટલે કુલ તમારી 26 કશેરુકા બાકી રહે છે હવે ત્યારબાદ મિત્રો પાંસળીઓની વાત કરીએ તો તમે એને રીબ પણ તરીકે ઓળખો છો તો અહીંયા ઉરસ પ્રદેશમાં 12 જમણી બાજુ 12 ડાબી બાજુ એટલે કે કુર 12 જોડ એટલે કે 24 પાંસળીઓ આવેલી છે અને આ પાંસળીઓ 3 પ્રકારની છે એક સાચી પાંસળી એ 1 થી 7 જોડ ધ્યાન આપજો કે સાચી પાંસળીઓ કેટલી હોય છે 1 થી 7 એટલે કે 14 અને ખોટી પાંસળીઓ છે એ 8 9 અને 10 જોડ એને કશેરુકાસ્થિ પાંસળી પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કશેરુકાસ્થિ પાંસળી એટલે આ 3 2 6 થઈ 8 9 10 જોડ એટલે આ 6 અને આ 14 બરોબર અને ત્યારબાદ તરતી પાંસળીઓની વાત કરીએ તો 11 અને 12 મી જોડ એટલે કુલ કેટલી થાય 4 બે જોડ કહેવાય 11માં નંબરની અને 12માં નંબરની આ તરતી પાંસળીઓ છે બરોબર એ પૃષ્ઠ ભાગે કોઈની સાથે જોડાયેલી નથી હવામાં ખુલ્લી હોય છે એટલે એને તરતી પાંસળી કહેવાય એટલે જુઓ આ 14 એ સાચી પાંસળી 6 જોડ એ ખોટી પાંસળી અને 4 છે એ તરતી પાંસળી એટલે 14 આ 6 20 20 ને 4 24 એટલે 24 પાંસળીઓ એટલે કે 12 જોડ પાંસળીઓ આપણા શરીરમાં આવેલી છે અને આ પાંસળીઓ 3 પ્રકારની છે એક સાચી પાંસળી ખોટી પાંસળી અને બીજી છે તરતી પાંસળીઓ ક્લિયર ચાલો હવે ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ઉરોસ્થિનો ઉરોસ્થિ ક્યાં આવેલું હોય તો ઉરસ પ્રદેશમાં વક્ષ મધ્ય ભાગે એક ચપટુ અસ્થિ આવેલું છે જેને આપણે ઉરોસ્થિ કહેવાય અને આ ઉરોસ્થિ અયુગમાં છે એક જ આવેલું છે બરોબર બીજું હવે ત્યારબાદ મિત્રો ઉપાંગીય કંકાલતંત્ર ઉપાંગીય કંકાલતંત્રની અંદર 126 અસ્થિઓથી બનેલું છે તો ઉપાંગ ઉપાંગો અગ્ર ઉપાંગો એટલે હાથ
અને પશ્ચ ઉપાંગો એટલે પગ તો ઉપાંગ અસ્થિમાં મિત્રો ધ્યાન આપજો અગ્ર ઉપાંગો અને પશ્ચ ઉપાંગોના કુલ અસ્થિ કેટલા છે 120 અને આ અગ્ર ઉપાંગો જેની સાથે જોડાયેલા છે એને સ્કંદમેખલા કહેવાય અને પશ્ચ ઉપાંગ એટલે કે પગ અને પગ જોડાયેલા છે એને ત્યાં મેખલા કહેવાય સ્કંદ મેખલા બરોબર આ સ્કંદ મેખલા આ નિતંબ મેખલા તો મિત્રો મેખલા બે પ્રકારની ધ્યાન રાખજો એક ઉરસ પ્રદેશમાં આવેલી છે એને સ્કંદ મેખલા કહેવાય અને કટી પ્રદેશમાં આવેલી છે એને નિતંબ મેખલા તરીકે આપણે ઓળખીએ છીએ આમ મેખલાના બંધારણમાં કુલ 6 અસ્થિ આવેલા છે અને ઉપાંગ અસ્થિમાં અગ્ર ઉપાંગો અને પશ્ચ ઉપાંગો એટલે પગ અને એના બંધારણમાં 120 અસ્થિઓ આવેલા છે મિત્રો બરોબર તો આ થયા અક્ષીય કંકાલ તંત્રની આપણે વાત કરી મિત્રો પણ નીટ માટે આમાં કયા અસ્થિઓ મોટા કયા અસ્થિ નાના કયા અયુગ્મ કયા યુગ્મમાં આવેલા છે એની ખાસ તમે ધ્યાન રાખજો બરોબર તો નેક્સ્ટ વિડીયોમાં પાછા ત્રીજા ભાગ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ